ટોપ સ્ટોક્સની વિગત સાથે જોડાયા છે સહયોગી નીરજ અને આરતી. નીરજ, કયા શેર સાથે આજે રહેશે શરૂઆત? જી, ગુડ મોર્નિંગ ફરી એકવાર. અને જો આજના દિવસમાં આપણને એક ઇન્ડિગોની અંદર એક બ્લોક ડીલ થતી જોવા મળી શકે છે અને પ્રમોટર રાકેશ ગંગવાલ છે તે પોતાનો હિસ્સો વેચી શકે છે, પરંતુ એમનો જે હિસ્સો વેચાણ પહેલાં લગભગ 3.25% કરવાના હતા ત્યાંથી વધીને કદાચ 5.8% જેટલો આ હિસ્સો વેચી શકે છે. 6,581 કરોડનું ફંડ એકત્ર કરવાનું તેમનું આયોજન છે અને ફ્લોર પ્રાઇસ અહીંયાથી આપણને 2925 પ્રતિ શેર રહેતી જોવા મળી શકે છે, જે સીએમપીથી લગભગ 8-1% ડિસ્કાઉન્ટ પર આપણને રહેતી જોવા મળશે. હવે ડિસેમ્બર 2023 સુધીની વાત કરીએ તો લગભગ 25.2% હિસ્સો આપણને રાકેશ ગંગવાલ પાસે જોવા મળ્યો હતો, ત્યાંથી થોડો અત્યારે આપણને હિસ્સો આ ઘટતો દેખાશે. જો 5.8% જેટલો હિસ્સો ઘટે છે તો એમનો હિસ્સો અહીંયાથી ઘટીને 20%ની નીચે આવતો જોવા મળશે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખીશું. પરંતુ આજના દિવસમાં બીજા જે સ્ટોક્સ જે ખાસ ફોકસમાં રહેવાના છે ટાટા કેમિકલ, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, આ બધા ટાટા ગ્રુપના દરેક સ્ટોક પર આજે ખાસ નજર રાખજો. એનું કારણ છે કે સીએનબીસી ટીવી 18 ગયા ગુરુવારે જ્યારે માર્કેટ બંધ થયા ત્યારબાદ એક બ્રેકિંગ ન્યૂઝ આપ્યા હતા સૂત્રો તરફથી કે નજીકના ભવિષ્યમાં ટાટા સન્સનું લિસ્ટિંગ કદાચ નહીં થાય. એનું કારણ છે કે આરબીઆઈના અપર ટીયર એનબીએફસીઝનું નિયમ જે એમણે પાળવાનો છે એ નિયમ પાળવા માટે તેઓ લિસ્ટિંગ સિવાયના જે અન્ય ઓપ્શન્સ છે એના પર અહીંયાથી વિચાર કરી શકે છે. હવે આપણને ખબર છે કે અપર ટાયર એનબીએફસીઝને 3 વર્ષમાં લિસ્ટિંગ કરવું પડે છે અને ટાટા સન્સે 2025 સુધીમાં અહીંયા લિસ્ટિંગ કરવું પડી શકે છે એવું ખાસ અહીંયાથી આપણને ખબર છે. જરા સુધારી લઈશું એ. અને ખાસ કરીને અન્ય વિકલ્પ જે છે એની અંદર વાત કરશો તો ટાટા કેપિટલ એક અન્ય વિકલ્પ હોઈ શકે છે કે ટાટા કેપિટલના પગલે અહીંયાથી કદાચ આ જે ટાટા સન્સનો હિસ્સો છે તેની અંદર એક હિસ્સો ટ્રાન્સફર કરી શકે છે, અથવા તો જે આખા ટાટા ગ્રુપનું દેવું છે દેવું ઘટાડીને પણ તેઓ અહીંયાથી જે આ લિસ્ટિંગ માટેનો જે નિયમ છે એમાંથી બહાર આવવાના કે એની મર્યાદામાંથી બહાર આવવાનો પ્રયત્ન અહીંયાથી ટાટા સન્સ કરી શકે છે. જોકે સીએનબીસી ટીવી 18 જ્યારે આ ન્યૂઝ બ્રેક કર્યા હતા ત્યારે ટાટા સન્સ પાસેથી આ અંગેનો સ્પષ્ટતા પણ માંગી હતી, પરંતુ કોઈ પ્રકારની સ્પષ્ટતા હજી સુધી આપણને સામે આવતી જોવા નથી મળી. પરંતુ આજે અત્યારે સમાચારો સૂત્રો તરફથી મળતા આવી રહ્યા છે એ ખાસ અહીંયાથી ચોક્કસ એ કહી રહ્યા છે કે ટાટા સન્સનો જે આઈપીઓની વાત કે આઈપીઓનો બઝ જે એક રિપોર્ટ બાદ ગયા અઠવાડિયે આપણે આખા બજારની અંદર પ્લેઆઉટ થતો જોવા મળ્યો ને એના પગલે ટાટા કેમિકલ્સ છે કે ટાટા મોટર્સ છે એ બધા શેર્સની અંદર જે આપણે એક સાઈડની રનઅપ જોયું ત્યાં થોડોક અટકાવો અટકતું જોવા મળી શકે છે. શક્ય છે કે ટાટા કેમિકલ જેવા શેરમાં આટલું સારા રનઅપ બાદ આપણને એક સારું એવું પ્રોફિટ બુકિંગ પણ જોવા આજના દિવસમાં મળે, એટલે ટાટા સન્સના બધા શેર્સ પર આજે ખાસે ટાટા ગ્રુપના બધા શેર્સ પર એક તરફ નજર રાખતા રહેજો કે અહીંયાથી આજે અહીંયા આપણને કેવું એક્શન આવતું જોવા મળે છે. બીજી તરફ ટાટા ટેકનોલોજીનો એક સમાચાર આવી રહ્યા છે એના પર નજર કરી લઈએ. તેમણે તેલંગાણા સરકાર સાથે કરાર કર્યા છે જે ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે આઈટીઆઈ છે, 66 જેટલા આઈટીઆઈને સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર બનાવવા માટેથી અહીંયા તેમણે કરાર કર્યા છે. ભલે આ પોઝિટિવ ન્યૂઝ છે પરંતુ આજે જો ફ્રી ફોલ થોડો ટાટા ગ્રુપની અંદર જોવા મળે છે તો આ સ્ટોક પણ અહીંયાથી આપણને ચોક્કસથી ઘટતો જોવા મળશે. આની સામે એચએલ જોઈ લો. કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી માટેની જે સીસીએ જેને કહીએ છીએ એણે વિવિધ શસ્ત્રો ખરીદવા માટેની મંજૂરી આપી છે, જેમાં એડવાન્સ મીડિયમ કોમ્પેક્ટ એરક્રાફ્ટ એએમસીએ માટે મંજૂરી આપી છે. હવે આ મંજૂરી બાદ એક વાત સ્પષ્ટ છે કે આ પ્રકારનું વિમાન ભારતમાં પહેલીવાર બનશે અને ખાસ કરીને એચએલ આ વિમાન બનાવશે, એટલે એ વાત એક ખાસ ધ્યાનમાં રાખશું. સાથે 34 ધ્રુવ એડવાન્સ લાઇટ હેલિકોપ્ટરને પણ અહીંયાથી આપણને મંજૂરી મળી છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહીશું. આની સાથે જીએમઆર એરપોર્ટ જોઈ લો. પીએમએ લગભગ 15 એરપોર્ટ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું છે, જેમાં દિલ્હી અને લખનૌમાં 9800 કરોડના નવા ટર્મિનલનો પણ સમાવેશ થાય છે. આ બંને જગ્યા એવી છે લખનૌ અને દિલ્હી કે હાલ જીએમઆર એરપોર્ટ એને મેનેજ કરી રહી છે, એટલે આજે નવા ટર્મિનલનું ઉદ્ઘાટન થયું છે એને કારણે એક વાત ચોક્કસ છે કે કંપનીની આવકમાં અહીંયાથી આપણને વધારો થતો જોવા મળશે. આની સાથે જ બે ફાર્મા કંપનીઓ પર ખાસ નજર રાખજો. એક છે એલેમ્બિક ફાર્મા, વડોદરા પાસે પાનેલાવા એવું છે તેનું યુનિટ. આ એને યુએસ એફડીએ તરફથી લગભગ 4 જેટલા અવલોકન મળ્યા છે. ઓન્કોલોજી યુનિટ છે ને અહીંયાથી યુએસ એફડીએ યુએસની અંદર ઘણી બધા ડ્રગ જે છે ઓન્કોલોજી રિલેટેડ એ આપણને નિકાસ થતા જોવા મળે છે ને અહીંયા ત્યાં આગળ 4 અવલોકનો આવતા થોડોક ટૂંક સમય માટે અહીંયાથી આપણને જે યુએસની નિકાસ છે એ બંધ થતી દેખાશે. ખાસ કરીને 28 ફેબ્રુઆરીથી 8 માર્ચ દરમિયાન યુએસ એફડીએ અહીંયા
તપાસ હાથ ધરી હતી. હવે જેટલા જલ્દી આ અવલોકનોને દૂર કરવામાં આવશે એટલું જલ્દી તેમના માટે પોઝિટિવ રહેશે. પરંતુ આજે આપણને થોડુંક એક સેન્ટિમેન્ટલ ઇમ્પેક્ટ એલેમ્બિક ફાર્માની ઉપર જોવા મળી શકે છે. બીજું, ડિસ્મેન કાર્બજન છે કંપનીના અમદાવાદના બાવળા પ્લાન્ટની તપાસ USFDA પૂર્ણ કરી છે. અમુક જે પ્રક્રિયાત્મક કે પ્રોસિજરલ અવલોકનો કહીએ એવા આપ્યા છે, કોઈ બહુ મોટા અવલોકનો અહીંયાથી નથી આપ્યા. કંપનીએ કહ્યું છે કે સમય મર્યાદામાં અવલોકનોને દૂર કરીશું, પરંતુ અહીંયા પણ આપણને કદાચ એક સેન્ટિમેન્ટલ ઇમ્પેક્ટ આટલા દિવસમાં જોવા મળી શકે છે, એટલે ખાસ ધ્યાન રાખજો. બીજી તરફ GM ફાઇનાન્શિયલ્સ જુઓ. આપણે ગયા અઠવાડિયે જોયું હતું RBIએ અહીંયા જે શેર્સની સામે લોન આપવા માટેની જે પ્રક્રિયા હતી એના પર પ્રતિબંધ મૂક્યો હતો. હવે SEBIએ અહીંયાથી એક બીજો મોટો નિર્ણય લીધો છે કે ડેટ ઇશ્યુમાં તેઓ લીડ મેનેજર તરીકે અહીંયાથી કામ નહીં કરી શકે. ડેટ પબ્લિક ઇશ્યુના નવા કામકાજ પર લેવા પર કંપનીએ પ્રતિબંધ મૂક્યો છે. જો કે હાલ કોઈ ઇશ્યુ ચાલી રહ્યો છે તો તેમને 60 દિવસ સુધી તેઓ મેનેજ કરી શકશે. અને ખાસ કરીને SEBI 6 મહિનામાં આ અંગેની તપાસ પૂર્ણ કરવાની છે. એટલે GM ફાઇનાન્શિયલ્સ પર RBI બાદ હવે SEBIની ગાજ પડી છે. હવે આને કારણે ખાસ અહીંયા એ ધ્યાન રાખજો કે હજી અહીંયા આપણને થોડો ઘટાડો આજના દિવસમાં આવતો જોવા મળી શકે છે, કારણ કે આ એક કંપનીનો ખૂબ મહત્ત્વનો અને ફ્રન્ટલાઈન બિઝનેસ છે ડેટ ઇશ્યુ તરીકેનો, ડેટ ઇશ્યુઝ લાવવાનો. એટલે એના પર એક ખાસ નજર રાખતા રહેજો. પરંતુ એક વાત ખાસ ધ્યાનમાં રાખજો કે આટલા મોટા ન્યૂઝ બાદ પર 80ના સ્તરની નીચે આ સ્ટોક નથી ગયો. RBIના નિર્ણય બાદ જે આપણને એક ફ્રી ફોલ જોવા મળ્યો હતો એમાં, એટલે જો અહીંયા પણ 80ની નીચે હજી જાય છે તો થોડીક કન્સર્ન્સ અહીંયાથી વધતી જોવા મળશે, એટલે એના પર ધ્યાન રાખજો. તો આ બધા શેર કે જેના પર આજે ખાસ નજર રાખવાના છે, પરંતુ અન્ય ઘણા બધા શેર્સ છે. આરતી, કયા કયા શેર્સ છે તમારા લિસ્ટમાં આજે? જી નીરજ, ઘણા બધા શેર છે. શરૂઆત હું ગુજરાત ગેસ અને BPCL સાથે કરીશ. જે રીતે MOU સાઈન કરવામાં આવ્યા છે તેનું રિએક્શન સ્ટોક બતાવી શકે છે. ગુજરાત ગેસ અને BPCL વચ્ચે MOU સાઈન કરવામાં આવ્યા છે અને વિવિધ ઓપરેશનને સ્ટ્રીમલાઇન કરવા માટેના આ કરાર કરવામાં આવ્યા છે બંને કંપનીઓ વચ્ચે. અને CNG ઇન્ફ્રા, લિક્વિડ ફ્યુલ અને ઓટોમોટિવ લુબ્રિકન્ટ જે છે તેની માટે આ કરાર જે છે ખાસ કરીને બંને કંપની વચ્ચે કરવામાં આવ્યા છે. તો ફોકસ અહીંયા રાખવાનું રહેશે ગુજરાત ગેસ અને BPCL કઈ રીતે રિએક્શન આપે છે. નેક્સ્ટ કાઉન્ટર SG ઇન્ફ્રા, અહીંયા સૌથી ઓછી બોલી લગાવી છે તેવા સમાચાર આવ્યા છે. તેનું રિએક્શન પોઝિટિવલી સ્ટોક બતાવી શકે છે. કંપનીએ NHAIના જે 944 કરોડનો પ્રોજેક્ટ છે તેની માટે સૌથી ઓછી બોલી લગાવી છે. તો એક પોઝિટિવ રિએક્શન આજે સ્ટોક બતાવી શકે છે, નજર રાખવાની રહેશે. સાથે દિલીપ બેલકોનની વાત કરી લઈએ તો અહીંયા પણ સૌથી ઓછી બોલી લગાવવાના સમાચાર આવ્યા છે. NHAIના જે 548 કરોડનો પ્રોજેક્ટ છે તેની માટે કંપનીએ સૌથી ઓછી બોલી લગાવી છે. અને આ NHAIના તામિલનાડુ ખાતાના પ્રોજેક્ટ માટે ખાસ કરીને સૌથી ઓછી બોલી લગાવવામાં આવી છે દિલીપ બેલકોન તરફથી. તો અહીંયા પણ નજર રાખવાની રહેશે. RVI અને રાજ્ય દિવસભર ફોકસમાં રહેશે, કારણ કે ઘણા બધા ઓર્ડર્સ કંપનીને મળતા દેખાયા છે. ઇન્દોર મેટ્રોનો ઓર્ડર સૌથી પહેલાં વાત કરી લઈએ તો મળ્યો છે કંપનીને. RVNL URCને ઇન્દોર મેટ્રો પ્રોજેક્ટ માટે લેટર ઓફ અવોર્ડ જે છે તે અહીંયાથી મળતો દેખાયો છે. અને મધ્યપ્રદેશ મેટ્રો રેલ કોર્પોરેશન પાસેથી આ ઓર્ડર જે છે તે મળ્યો છે. 5 સ્ટેશન અને મેટ્રો માટેનો બ્રિજ બનાવવા માટેનો ઓર્ડર ખાસ કરીને મળ્યો છે. અને કુલ 543 કરોડનો ઓર્ડર છે જે RVNL મને મળતો દેખાયો છે. અને આ જોઈન્ટ વેન્ચર જે છે RVNL અને URCનું, તેમાં RVNLનો હિસ્સો 51% હશે અને URCની વાત કરીએ તો 49% હિસ્સો URCનો હશે. તો આ જોઈન્ટ વેન્ચરને ઓર્ડર મળ્યો છે, RVNL ફોકસમાં રહેતું જોવા મળશે. અને બીજો ઓર્ડર પણ મળ્યો છે RVNLને ખાસ કરીને હિમાચલ સ્ટેટ ઇલેક્ટ્રિસિટી બોર્ડ પાસેથી. 2 ઓર્ડર મળ્યા છે કંપનીને, 888 કરોડમાં સાઉથ ઝોન માટે, 409 કરોડનો નોર્થ ઝોન માટે ઓર્ડર મળ્યો છે. અને બંને જગ્યાએ ડિસ્ટ્રીબ્યુશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે તે અહીંયાથી RVNL આપણને વિકસાવતી જોવા મળશે. મધ્યપ્રદેશ પૂર્વ ક્ષેત્ર વિદ્યુત વિતરણ અને જબલપુર પાસે પણ ઓર્ડર કંપનીને મળ્યો છે. અને 11 kV લાઇન જે છે તેના સપ્લાય અને ઇન્સ્ટોલેશન અને ટેસ્ટિંગ માટેનો ઓર્ડર ખાસ કરીને મળ્યો છે. તો ઘણા બધા ઓર્ડર મળ્યા છે. એક તો જોઈન્ટ વેન્ચર સાથે જે URC સાથે જોઈન્ટ વેન્ચર છે તેને એક ઓર્ડર મળ્યો છે. અને બાકી બધા ઓર્ડર જે છે તે ઇન્ડિવિજ્યુઅલ RVNLને મળતા દેખાયા છે. તો ફોકસ આજે ખાસ RVNL પર રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્સિલની વાત કરી લઈએ તો જેન્સોલ એન્જિનિયરિંગ ઓર્ડર અહીંયા પણ કંપનીને મળ્યો છે તેના સમાચાર આવતા દેખાયા છે. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ પાસેથી ઓર્ડર મળ્યો છે. અને 70 મેગાવોલ્ટ બેટરી એનર્જી સ્ટોરેજનો પ્રોજેક્ટ ખાસ કરીને અહીંયાથી મળતો દેખાયો છે કંપનીને. અને પ્રોજેક્ટથી 450 કરોડની આવક જે છે આપણને થતી જોવા મળી શકે છે. તો જેન્સોલ એન્જિનિયરિંગના કાઉન્ટર પર પણ એક ફોકસ રાખવાનું રહેશે.
એસજેવીએન નેક્સ્ટ કાઉન્ટર અહીંયા પણ કરાર કરવામાં આવ્યા છે. રાજસ્થાન ઉર્જા વિકાસ અને આઈટી સર્વિસ પાસેથી કંપનીને ઓર્ડર મળ્યો છે અને 500 મેગાવોલ્ટ સોલાર પાવર માટે પીપીએ કંપનીએ કર્યા છે અને 100 મેગાવોલ્ટ સોલાર પાવર માટે પણ અહીંયાથી કરાર કરવામાં આવ્યા છે. તો એસજેવીએનનો કાઉન્ટર આજે પણ ફોકસમાં રહેશે, રડારમાં રાખવાનું રહેશે કઈ રીતે સ્ટોક જે છે તે રિએક્શન આપી શકે છે. લેમન ટ્રી હોટલ આજે ફરી એકવાર ફોકસમાં, કારણ કે નવી હોટલ શરૂ કરવામાં આવી છે. હોટલ તરફથી તમિલનાડુના કોઇમ્બતુરમાં નવી હોટલ શરૂ કરવામાં આવી છે અને કીઝ લાઇટ બાય લેમન ટ્રી હોટલ અને બ્રાન્ડ હેઠળ આ નવી હોટલ જે છે તે અહીંયાથી શરૂ કરવામાં આવી છે કંપની માટે. તો લેમન ટ્રી હોટલ આજે ફરી એકવાર ફોકસમાં. અને છેલ્લે કેપીઆઈ ગ્રીનની વાત કરી લઈએ તો અહીંયા પણ ઓર્ડર મળ્યો છે, પોઝિટિવ રિએક્શન સ્ટોક બતાવી શકે છે. એબી ગ્રુપ પાસેથી કંપનીને ઓર્ડર મળ્યો છે અને 305 મેગાવોટના સોલાર પાવર પ્રોજેક્ટ ડેવલપ કરવા માટે કંપનીને ખાસ ઓર્ડર મળ્યો છે. તો કેપીઆઈ ગ્રીનનું કાઉન્ટર પણ ફોકસમાં રહેશે. તો ચાંદની આ બધા સ્ટોક છે જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા પર ફોકસ રહેશે. જી, તો ઘણા બધા